सदानंदां बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लां भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयोर्मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने यथे जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी 64 पदी ग्रंथ नी अंदर जे छठो राग छे एनु जे प्रथम पद अने 64 पदीनु 41मु पद एमां स्वामी एम कहे छे जगतना विषयी जे जीवो छे जेने विषय ने विषय आसक्ति छे अंतशत्रुमां लपेटायेला छे एवा जीवोथी दूर रहेवू ए ज भगवानना भक्त माटे हितावह वात छे। भगवानो भक्त એને દોષ જાણીને જો એનાથી દૂર રહે દોષિત જાણીને દૂર રહે તો એને ક્યારેય લાંછન ન લાગે। નહીં તો જેવી રીતે કાળા ભેગું ધોળું હોય એ કાળું થાય અને કાળા તરીકે ગણાય એવી જ રીતે ભગવાનનો ભક્ત હોય કે કોઈ સજ્જન હોય પણ દુર્જનનો જ્યારે યોગ કરે અને એ પણ અતિ પડતો યોગ થાય ત્યારે એના પાછલા પુણ્ય પણ જાય છે એનો સ્પર્શ કરતા એના દર્શન કરતા કહેતા એને જોવાથી એને મળવાથી એની વાત સાંભળવાથી કુસંગીથી ઘણું મોટું નુકસાન થાય છે। આગળ સ્વામી હવે પદ 42માં એ જ વાતને આગળ દોહરાવતા લખે છે એવા જન જીવતા જરૂર મુવા છે માની લેજો રે દેખી દુર્ગંધ ને રેજો દૂર આબળ છેટ એ તો છે જોરે કાઢ્યા વિના નહીં સૂજે કામ સૂત કહે સીધ રાખો રે બાળી જાડી ટાળો એનો ઠામ વાની વે તે જડે નાખો રે ઘણું રાખતા એ ઘરમાય સુની કે સડી જાશે રે કાઢો વેડમ કરજો કાંઈ ઘણું રાખે ગંધ થાશે રે કેડે કરવી નહીં તેની કાન ખરખરો ખોટો ખોડી રે કહે નિષ્કુળાનંદ સુજાન કયું મેં તપાસી તોડી રે કહે નિષ્કુળાનંદ સુજાન કયું મેં તપાસી તોડી રે। નિષ્કુળાન સ્વામી લખે છે કે જે જીવને કેવળ જગત તરફનું જ ખેંચાણ છે જેની વૃત્તિઓમાં કેવળ જગતના સુખ વૈભવ ભોગવી લઉં આ જ પ્રકારનું અખંડ ચિંતવન રહે છે જેની વાતની અંદર અખંડ જગતની જ વાતો છે જગતની અંદર જગત
ની અંદર રહેલી સ્ત્રી, ધન, માન, મોટપ, સ્વાદ, જે કાંઈ દોષો છે બધાય દોષોને જ જેને મેળવવાની ઈચ્છા રહે છે એવા વ્યક્તિથી સ્વામી કે દૂર રહેવાનું જ સારું છે. પછી સ્વામી એવું કહે છે, કદાચ એવો વ્યક્તિ જીવ તો મળી જાય તો પણ સ્વામી કે એને મરેલો માનજો. જેને વિષયોને વિશે આસક્તિ થઈ છે એ મરેલો જ છે. આ જગતની અંદર ગુણાદિતાનંદ સ્વામી આપણને એમ કહે છે કે એવો વિચારી કરવો કે આ જગત આખું ઘેટા બકરાની જગ્યાએ છે ને આપણે ભરવાડની જગ્યાએ છે. ઘેટા બકરા ઘાસ ખાતા હોય પણ એને ચારનારો જે ભરવાડ છે એને ક્યારેય ઘાસ ખાવાની ઈચ્છા થતી નથી. એ જાણે છે કે ઘેટા બકરા છે, પશુ છે, એનું ભોજન જુદું છે, હું મનુષ્ય છું, મારું ભોજન જુદું છે. એમ મોટા સંતોએ આપણને એમ કીધું કે તમે જગતની રીતમાં ભળી ન જતા, કારણ કે જીવનો એવો ઢાળો છે મોહબતની અંદર બીજાની સાથે દેખાદેખીમાં. ઘણી વખત તિલક ચાંદલો કરતાં શરમ આવે છે. કેમ? તો કે બધાની અંદર આપણે બેઠા હોઈએ ને તો આપણે ખરાબ લાગીએ. આવા ઘણા છે જેને કંઠી રાખતા શરમ આવે છે. કંઠી ન રખાય, સત્સંગ રાખવાનો, રહેવાનું બરાબર, આપણે ધર્મ નિયમ પાડવાના જેટલા જરૂર હોય એટલા. પણ કંઠી કે તિલક ચાંદલો એવું નહીં, કોઈ બાહ્ય દેખાવ નહીં રાખવાનો. કેમ? કારણ કે આપણે બીજા સાથે ભળી નથી શકતા, આપણો બિઝનેસ ન થાય, આપણી જોબ વ્યવસ્થિત ન રહે, આપણે બીજા સાથે આમ બહુ ઉપરના લેવલમાં છે એવું ના દેખાય. યાદ રાખો, જગતનો માર્ગ અને ભગવાનના ભક્તોનો માર્ગ હાવ જુદો છે. જગતની અંદર જે શ્રેષ્ઠતા ગણાતી હોય ને એ ભગવાનના માર્ગે એ શ્રેષ્ઠતાની કોઈ કિંમત નથી. શ્રીજી મહારાજને તો ફક્ત ને ફક્ત ભક્ત જે છે પોતાનો એ જ વાલો છે. નરસિંહ મહેતાની કિંમત કદાચ, આજે નરસિંહ મહેતાનું ભજન, વૈષ્ણવ ભજન બહુ પ્રખ્યાત થઈ ગયું છે, પણ એ નરસિંહ મહેતા એનું ગ્રીનિશ બુકમાં કોઈ નામ નથી લખ્યું. વર્લ્ડની ગ્રીનિશ બુકમાં એમના નામ નથી લખાના. મુક્તાનંદ સ્વામીનું નામ ગ્રીનિશ બુકમાં નથી લખાનું. ગોપાળાનંદ સ્વામીનું નામ ગ્રીનિશ બુકમાં નથી લખાનું. એવા મોટા મોટા છે એના નામ આ દુનિયાના ઊંચામાં ઊંચા ચોપડામાં ન જ લખાય, કારણ કે આ લોક અને આ લોકના ચોપડા નાશવંત છે. એમાં જો કદાચ લખાનું તો એ લખવાવાળાના મોટા ભાગ્ય કે એને લખવા મળ્યું. એ બુકના મોટા ભાગ્ય જેની અંદર એ લખાતું હોય ને જેમાં એની નોંધ લેવાતી હોય, એ રેકોર્ડ જેમાં રહેતો હોય, એ રેકોર્ડના મોટા ભાગ્ય કહેવાય કે એવા ભક્ત અને એવા સંતોનો રેકોર્ડ એને રાખ્યો, એ એના ભાગ્ય છે. બાકી એની અંદર એવા મોટા પુરુષો ને એવા મોટા ભક્તો જે થયા કે આજે કોઈ હોય એના નામ લખાય કે ન લખાય, આ જગતની અંદર જે સુવર્ણ ચંદ્રકો જે જગ્યાએ લખાતા હશે, સુવર્ણ અક્ષરોમાં જ્યાં નામ લખાતા હશે, જ્યાં આગળ તકતીઓ લાગતી હશે, એ તકતી હોય એવા ભગવાનના ભક્ત કે મુક્ત માટે જરૂર નથી, આખો જગતનો રસ્તો છે. એમાં જો લખાનું કદાચ જગતે ઓળખી લીધા અને એમાં લખાનું તો બહુ સારી વાત છે, જગત માટે સારી વાત છે, એવા સંત કે ભક્ત માટે નહીં, કારણ કે તો ભગવાનથી ભરપૂર છે. માટે ભગવાનથી ભરેલા રહેવું. જ્યારે ભગવાનથી આપણે અપૂર્ણ હોઈએ ને ત્યારે આપણને બીજાને સિમિલર થવા માટેના વિચારો આવે, ત્યારે આપણને આ દુનિયાના સંપત્તિ, કોઈ પ્રકારના માન, કોઈ પ્રકારના નામ એ મેળવવા માટેની ઈચ્છાઓ જાગે. જે ભગવાનથી ભરાયેલો થઈ જાય એને કોઈ પ્રકારની અપેક્ષા, અહીંથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીનું એને કોઈ આસક્ત કરી શકે એવું કોઈ ઐશ્વર્ય નથી. કોઈ એવી વસ્તુનું સર્જન ભગવાને કર્યું નથી કે એને આસક્ત કરી શકે, જે ભગવાનથી ભરાઈ જાય. આ બધો જ સંગ લાગે છે ક્યારે? ક્યારે આપણને એવાની મોહબત થઈ જાય છે, ક્યારે આપણને એવા સાથેની બેઠક ઉઠક વધારવી ગમે છે. મહારાજનો ઈશક કેવો? મહારાજ કે મોટા માણસને અમે સમાધિ કરાવતા જ નથી. શ્રીજી મહારાજે ઈશક કેવો રાખ્યો? પોતાના ઈશકથી શ્રીજી મહારાજે આપણને સર્વને સમજાવ્યું કે મારો ઈશક આવો છે એ હું તમને સમજાવવા માટે મહારાજ કે રાખું છું. મહારાજના શબ્દો, મહારાજ એમ બોલ્યા
જ્યારે વડોદરાના શાસ્ત્રી બેઠા હતા વચનામૃત વર્તાલનું 16મું, અને ત્યારે કહ્યું, મહારાજ આ તમે નાના નાના જીવોને સમાધિ કરાવો છો, એના કરતાં કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો ને તો એમાંથી ઘણો સમાસ થાય. મોટા માણસને સમાધિ કરાવો પ્રભુ. ત્યારે શ્રીજી મહારાજની જે ખુમારી છે, શ્રીજી મહારાજ જે ભગવાનથી ભરાયેલો ભક્ત અને સંત કેવો હોય એની ખુમારીથી અહીં મહારાજ વાત કરે છે. મહારાજ કહે છે, આપણા ઉપદેશને અર્થે મોટા માણસ સાથે અમારે જાજું બને નહીં. શા માટે? જે એને રાજ્યનો ને ધનનો મદ હોય અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય. માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કંઈ ગામ ગરાશ આપે, તેથી અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે ગામ ગરાશ તો સુખને અર્થે ઈચ્છીએ, તે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે તેવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિશે સુખ હોય તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા, એ સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા સા સારું જાય. અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિશે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને સા સારું મૂકે. અને ભગવાનના ભજનના સુખ આગળ તો 14 લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખ્યો થયો, સૌથી અગત્યનો શબ્દ, જે ભગવાનને સુખે સુખ્યો થયો હોય તેને બ્રહ્માંડને વિશે જે વિષયનું સુખ તે નરક તુલ્ય ભાસે છે. જ્યાં સુધી આપણે ભગવાનના સુખે સુખિયા થવામાં જેટલા અપૂર્ણ છીએ, જેટલી આપણામાં કાચપ છે, જેટલા હજુ આપણે ભગવાનના એ સુખને અનુભૂતિ સુધી પહોંચ્યા નથી. ભગવાનને મોટાની કૃપા તો આપણી ઉપર થઈ જ છે, પરંતુ આપણા પુરુષ પ્રયત્ન ઉપર એનો આધાર છે. કારણ કે મહારાજે કહ્યું, કેદી દાખલો કર્યો ન થયું. મહારાજે ત્યાં કહી દીધું, કેદી દાખલો કર્યો ન થયું. એનો અર્થ જ એ છે કે આપણા દાખલામાં ખામી છે, મહારાજને મોટાની કૃપામાં ખામી નથી. મહારાજને મોટા પુરુષોએ તો અત્યંત કૃપા કરી, આ સત્સંગની સ્થાપના કરી આપણા માટે. આજે મહારાજ નીલકંઠવણની સ્વરૂપે અષાઢ સુદ દશમ, આવતીકાલથી ચાતુર્માસ, પવિત્ર ચાતુર્માસ, ભજન ભક્તિ માટેનો, મૂડી ભેગી કરવા માટેનો, આધ્યાત્મિકતાના માર્ગે વિશેષ આગળ વધવા માટેનો, મહારાજને 4 મહિના રાજી કરવા માટેનો તપ ભજનનો આવતીકાલથી પ્રારંભ થશે. આપણને પૂજ્યપાદ ગુરુજી જે પ્રકારની આજ્ઞા કરશે, સાંજની કથા સુધીમાં ફાઇનલ થશે, ને એ પ્રમાણે જે આજ્ઞા કરશે આપણે આપણી શક્તિ મુજબ મહારાજને રાજી કરવા માટે, મોટા પુરુષોને રાજી કરવા માટે નિયમ લઈને રાજી કરીએ. પણ આજે અષાઢ સુદ દશમના દિવસે શ્રીજી મહારાજે ચાતુર્માસ શરૂ થતાં પહેલાં અયોધ્યાની અંદર પરિવારનો ત્યાગ કરીને વન વિચરણ કર્યું. એ નીલકંઠવર્ણી સ્વરૂપે આપણને આજ પીવડા ઘનશ્યામ મહારાજ દર્શન આપે છે. એ મહારાજ વન વિચરણ જે કર્યું આપણા માટે, વન વિચરણ કરીને દુઃખ સહન કર્યું આપણા માટે, વન વિચરણની કથા આખી સાંભળીએ તો આંખમાંથી આંસુડા ચાલ્યા જાય એટલું શ્રીજી મહારાજે સહન કર્યું છે. ફક્ત અને ફક્ત શ્રીજી મહારાજનું વન વિચરણ જ વિચાર્યા કરીએ ને દિવસમાં, તો પણ આપણી ગાડી ટ્રેક પરથી ઉતરતી હોય અથવા ઉતરી હોય, સાધન દશાવાળા છીએ, પાછી ચડી જાય, તરત એમ થાય કે મારા મહારાજે મારી માટે 5-5, 6-6 દિવસના ઉપવાસ કર્યા, મારા મહારાજે મારી માટે, મારું કલ્યાણ થાય એટલા માટે આટલું વન વિચરણ કરીને તપનું ફળ મને આપ્યું, જેનું સુખ હું આજે ભોગવું છું. એ મારા મહારાજે બધું જ સહન કરીને, મારું કઠણ પ્રારબ્ધ કાપીને, અત્યારે જે કંઈ મારી પાસે દેખાય છે એ બધું એનું આપેલું, એના તપના પ્રભાવે મારી પાસે છે. આવો વિચાર જો આપણને થાય તો આપણે ક્યારેય પણ જગતની મોહબતમાં બંધાઈએ નહીં. એ મહારાજે એટલું સહન કરીને, જેને કોઈ પ્રકારે વસ્તીમાં રહેવું ગમતું જ નહોતું, ગોદોહન માત્ર પણ એક સ્થાનમાં રહેતા જ નહોતા, એવા મહારાજ દયાએ કરીને મારા માટે આ પૃથ્વીના આ પટ ઉપર
વસ્તીની વચ્ચે રહેતા થયા, અનેક લોકોને મધ્ય રહેતા થયા, પોતાની પ્રસાદીની વસ્તુઓ આપી, પોતાના શાસ્ત્રો સંતો દ્વારા કરાવ્યા, પોતે લખેલા પત્રો પ્રસાદીના આપ્યા, પોતે પધરાવેલી મૂર્તિઓ આપી, પોતે પોતાના સત્પુરુષોને આ પૃથ્વી પર આજ દિવસ સુધી મોકલતા રહ્યા અને એમાંથી મને ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ થયો, મને આવા દિવ્ય સંતો ભક્તોનો માહોલ મળ્યો, મને આવો લોયાધામ પરિવાર મળ્યો, આ મારા કેટલા મોટા ભાગ્ય, આના ભોગે મારે જગતનું કોઈ સુખ નથી જોતું. વિચાર કર્યા વિના તો ક્યારેય પણ કોઈની અંદર વિચાર કર્યા વિના આ જગતના પ્રલોભનો સામે લડવાની શક્તિ આવતી નથી. સાધન દશામાં રહેલા બધાય માટે, આપણા માટે રોજનો વિચાર, આ જે મને મળ્યું છે એની સામે આ જગતનું પ્રલોભન શું, આ જગત શું, એની સામે આ જગતમાં મને ગમે એટલી સંપત્તિ મળે, એની સામે આ જગતની અંદર મને ગમે એટલા પદ મળે, પણ જે મહારાજનું દીધેલું પદ છે, સંત તરીકેનું, ભક્ત તરીકેનું, મહારાજની દીધેલી સંપત્તિ છે, ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને એકાંતિક ધર્મરૂપી સત્પુરુષ રૂપી મૂડી સંપત્તિ આપી છે, શાસ્ત્રોરૂપી શ્રીજી મહારાજે સંપત્તિ આપી છે, જગતનું ગમે એટલું મળેલું હશે પણ એમાં દુઃખી થવાનું છે, અને આ શાસ્ત્રો, આ સત્પુરુષો, આ સંતો ભક્તો એની વચ્ચે તો અપાર દુઃખનો અંત આવી જાય એવી સુખની મૂડી મને મહારાજે દીધી છે, એનો વિચાર જો આપણે કરીએ તો ઓલું પ્રલોભન આપણને ખેંચી ન શકે. ગમે એવું પદાર્થ હોય, ગમે એવું પદ હોય, ગમે એટલી પ્રતિષ્ઠા હોય, ગમે એટલી માનમોટપ હોય, ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલા સોનાના ઢગલા હોય, ગમે તેટલી રૂપવંતી સ્ત્રીઓ હોય, રૂપવંતા પુરુષો હોય સ્ત્રી માટે, એ બધું જ આ વિચારને પામવાથી, એ વિચારને પમાય છે ક્યારે, વિચારને પહેલાં કરી શકાય છે. કરતા 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 જેટલો દ્રઢ થતો જાય એટલો એ વિચારને પમાતો જાય. વિચાર કરવો એ સહેલો છે, વિચારને પામવો એ અઘરો છે. કોઈ કરી લે છે, આપણે મુમુક્ષુ છીએ, આપણે વિચારને કરી લઈએ છીએ કે મારે આમ કરવું છે, મારે આવા થવું છે, મારે આવા મહારાજના મુક્ત થવું છે, મારે આવી ભક્તિ કરવી છે, વિચાર ચોક્કસ કરીએ છીએ, પરંતુ વિચારને પામી જવો છે એવું આપણે લક્ષ બાંધીને એની પાછળ પડતા નથી. વાતને સાંભળી ચોક્કસ વિચારને કર્યો, વાતને વાંચી ચોક્કસ વિચારને કર્યો, વાતને કરી એટલે વિચારને કર્યો, પરંતુ કરવા માટે વિચાર કરીએ છીએ, વાંચીએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે વિચાર કરીએ છીએ, પણ વિચારને પામવું એ તો સતત એ દોરીને પકડી રાખે. નટ ચડે જેમ દોરડે, જોવાય આવે આખું ગામ, નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ, નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. નટ ચડ્યો હોય વાંસડા ઉપર, દોરડા ઉપર, અને એની ઉપર નટ આમ ચાલ્યો જતો હોય, આખું ગામ જોવા આવે કે આટલી પાતળી વસ્તુ ઉપર આ ચાલ્યો જાય છે, આ બાજુથી ઓલી બાજુ સામે, આખું ગામ જોવા આવે, નટને આખું ગામ જોવે ચાલે, પણ નટ ગામને જોવા જાય તો ન ચાલે. એમ કદાચ આપણે ભક્તિ કરતા હોઈએ, ધર્મ પાડતા હોઈએ, એકાંતિક ધર્મ રાખતા હોઈએ, અને આખું જગત એમ કે ઓહો બહુ ભગતભાઈ કળિયુગમાં આવો ભગત તો જોયો જ નહીં, વાંધો નહીં જગત ભલે જોતું, પણ આપણે જો એની બાજુ જોવા ગયા તો બગડે કામ. અને ભગવાને રચ્યું છે એવું ને, ભગવાને રચ્યું છે જેવું. પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચિયા બારી, પંચ વિષય કી જાલ બિછાઈ, બંધન રચિયા બારી, લાલચ મેં સબ જીવ ફસાયે, લાલચ મેં સબ જીવ ફસાયે, નિકલને કી નહીં બારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. ભગવાને પંચ વિષયની જાળી જેવી બિછાવી છે, લાલચમાં બધા જીવ ફસાઈ જાય,
એમાં ભગવાનનો ભક્ત અને સંત જાળ કાતરની માછલી જેવો હોય, એ કોઈ દી એમાં ફસાય નહીં, એમાં કદાચ ગયો એ માયાના પ્રવાહની અંદર એને પણ આવવું પડે છે, કારણ કે જગતની અંદર એ સહજ ભગવાનનો મૂકેલો પ્રવાહ છે, પણ એવો ભગવાનનો સંત ભક્ત એમાં જાય તો ઝાડ કાતરની માછલી જેવો હોય, પોતે પણ છૂટે ભગવાનના પ્રતાપે અને બીજાને પણ છોડાવે ભગવાનના અને મોટા પુરુષના પ્રતાપે. માટે જગતના પ્રલોભનોની અંદર રોજ કથા વાર્તા સાંભળવાવાળાને તો ક્યારેય એમાં આશક્તિ ન જ થતી હોય, પણ સાવધાન તો રહેવું જ પડે. જો મોટા મોટાના પતન થતા હોય તો ઓન તમે કોણ? મોટા મોટાના પતન આપણે વિચાર્યા છે, જોયા છે, શાસ્ત્રોમાં લખાણા છે, તો આપણે પણ સાવધાન રહીએ એટલું આપણું સારું થાય. મહારાજ કહે છે, જો ભગવાનના સુખે જે સુખ્યો થયો હોય એને બ્રહ્માંડને વિશે વિષયનું સુખ છે તે નરક તુલ્ય ભાષે, અને અમારે પણ ભગવાનનું ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે. આ મહારાજના શબ્દો છે. ભગવાનના ભજનમાં જ મહારાજ કે સુખ થાય, અને ખરેખર એવું છે વાલા ભક્તો, કે આપણે ખરેખર ભજનના સુખ સુધી આપણી વૃત્તિને પહોંચાડીએ ને પછી છે ને આ જગતની અંદર કંઈ કરવું પડે ને તો એમ લાગે કરવું પડે છે, કરવું નથી કરવું પડે છે એવું લાગશે. જેને જેને ભજનના સુખ સુધી વૃત્તિઓ પહોંચી છે ને એને એવું લાગે છે કે મારે જો આ કોઈક કરવાવાળો હોય ને તો હું અખંડ ભગવાનનું ભજન કરું, એને આવું લાગે છે, એનું સુખ છે. ક્યારેક એકાંતમાં બેસીને શાંતિથી મહારાજની મૂર્તિ લઈને મહારાજનું ભજન કરીએ, હે મહારાજ તમે મારી પર કેટલી કૃપા કરી, મહારાજની સાથે મીઠો વાર્તાલાપ કરીએ, મહારાજનો નામ મંત્ર જપ કરીએ, હે મહારાજ જો તમે ના મળ્યા હોત તો મારું આ લક્ષ ચોરાશીમાં કોણ હતું. આમ મહારાજની સાથે મીઠી મીઠી પ્રાર્થના કરીને સ્તુતિ કરીએ અને એનું જે સુખ આવે, ઓહો એનો જે આનંદ આવે, આપણને મળેલા સત્પુરુષ ગુરુજી જેવા મોટા પુરુષ એને પ્રાર્થના કરીએ હૃદયથી, આપણને મળેલા સંતો ભક્તોને હૃદયથી પ્રાર્થના કરીએ, હે સંતો હે ભક્તો, ગુરુજીને પ્રાર્થના કરીએ, ઓહો તમારી અંદર આવડી મોટી મોટપ, જો તમે મારું કાંડું ન ઝાલ્યું હોત તો આ જગતમાં હું ક્યાં હોત, તમે મારી પર કેટલી દયાને કેટલા ઉપકાર કર્યા છે. ભગવાનના સંતો ભક્તો જેનો આપણી ઉપર ઉપકાર છે, જેની અંદર અનેક સદગુણોના જે ભંડાર છે, એવા સંતો ભક્તોને મનોમન પ્રાર્થના કર્યા કરવી કે તમે મારા જેવાને પણ સાચવો છો, તમે મારા જેવાનું સહન કરીને મને નભાવો છો આ સત્સંગમાં, તમે મારા કેટલાય સ્વભાવને પી જાઓ છો, તમે કેટલા મોટાને મહાન છો, બસ મારી પર કૃપા કરજો, એમ એને મનોમન પ્રાર્થના કરતા રહીએ, એ અહોભાવનું સુખ, એ સત્સંગનું સુખ છે. સત્સંગની અંદર રાત ને દિવસ બીજા ભાવમાં ડૂબવું, બીજાની અંદર જવું, બીજી સત્સંગની અંદર ચાલતું કોઈ પણ પ્રકારનું વાતાવરણ હોય એ વાતાવરણમાં પોતાના આત્માને દોડવો, એ બુદ્ધિશાળીનું લક્ષણ નથી, એ મૂર્ખનું લક્ષણ છે. યાદ રાખો, હું ઘણી વખત કહું છું કે જ્યાં ઘર હોય ને ત્યાં ટોયલેટ પણ હોય, ગટર લાઇન પણ હોય. આટલું મોટું મંદિર છે, સોનાના સિંહાસનમાં પીવડા ઘનશ્યામ મહારાજ બિરાજે છે, રૂડા સંતો રૂડા ભક્તો અહીં ભજન કરે છે, તો અહીં આગળ ગટર લાઇનો પણ મંદિરમાંથી જ જતી હોય ને બહાર, ગટરારે જોઈન્ટ ક્યાંથી થવાની ગટર લાઇન, મંદિરની અંદરથી જ પાઇપ જતી હશે ને. હવે કોક આવે આખા મંદિરમાં એને ના મહારાજ દેખાય, એને ના આટલું બધું સરસ અહીં મહારાજના આવા દિવ્ય ચરિત્રો છે એ ન દેખાય, એના આવા સરસ સંતોના દર્શન થાય છે એ ન દેખાય, અહીં પ્રત્યક્ષ રહેલા સંતોના જીવન ન દેખાય, અહીં રહેતા સમર્પિત હરિભક્તોના જીવન ન દેખાય, અને સીધો ગટરની પાઇપ પાસે પહોંચીને એમ કે જવા દો ને ગટરની પાઇપો હતી મંદિરમાં ગયા તે, અને સારું અમે તો તોડીને તો અંદરથી પાછી ગંધ આવીને કચરો નીકળ્યો, પણ એ તો જગતની રચના છે ભાઈ, થોડું ઘણું તો હોય જ, એની અંદર આપણી દ્રષ્ટિ કેળવવાની છે કે આપણે શું જોવું છે. એમાં જગતની અંદર કોઈક જગ્યાએ બધું જ હોય, સત્સંગ હોય તો સત્સંગની અંદર પણ બધું હોય, પણ એની અંદરથી જેને શ્રેષ્ઠ થવું છે એ શ્રેષ્ઠ વિચાર કરે અને શ્રેષ્ઠનો સંગ કરે. અને મહારાજે કહ્યું કુસંગે કરીને, મહારાજ પ્રથમના 18માં કહે છે,
ભૂંડાને પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન એની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. પછી મહારાજે એની અંદર એમ કીધું કે આ જીવ છે તે જેવી સોબત કરે એવું એનું અંતકરણ થાય છે. અહીંયા આગળ નિષ્કુળન સમે કીધું ને, એવા જન જીવતા જરૂર મુવા છે માની લે જોરે, દેખી દુર્ગંધ ને રે જો દૂર, આબળ છે ટ એ તો છે જોરે. રાહુનો સંગ સૂર્ય અને ચંદ્ર કરે છે તો આજે પણ એમના ગ્રહણ થાય છે. જ્યારે એનો સંગ મૂકે છે ત્યારે એ ગ્રહણમાંથી છૂટા થઈને પાછા પુનઃ પ્રકાશિત જગતને દેખાય છે, નહીં તો રાહુએ ગળ્યા થકા અંધકાર છવાઈ જાય છે. સૂર્યને ચંદ્રને ક્યારેક અડધા ગળી જાય છે, ક્યારેક એના થોડા પાર્ટ ગળી જાય છે, ક્યારેક આખે આખા પણ ગળી જાય છે. એમ કુસંગી વિષય જેને સત્સંગમાં રસ નહીં, સત્સંગની અંદર રહેલો પણ કુસંગ જે સત્સંગની અંદર આપણને ભગવાનની ભક્તિમાંથી ભગવાનના અહોભાવમાંથી પાછા પાડે, આપણને મોટા પુરુષ પ્રત્યેના અહોભાવને ભક્તિમાંથી પાછા પાડે, આપણને સંતો ભક્તોના દિવ્ય સંગ જ્યાં આપણું રોજ રોજ આધ્યાત્મિક માર્ગ કપાય છે ત્યાંથી આપણને પાછા પાડે એવો કુસંગ, એ બધા જ આ પ્રકારના રાહુ છે. એનો સંગ કરવાથી અંધકાર આપણા જીવનમાં આવે આવે ને આવે. ઓલા રાહુ આગળ તો આ સૂર્ય અને ચંદ્ર તો ભગવાને સર્જેલા છે, ભગવાન એની રક્ષામાં છે. સૂર્ય ચંદ્ર પણ ભગવાનના સંતને રાજી કરવાથી પ્રકાશિત થયેલા છે, એના માથે એવો રાજીપો છે. એટલે રાહુને ગળ્યા હોય ને એમાંથી બહાર નીકળે. બાકી જો આ કુસંગરૂપી રાહુ આપણને જો ગળી જાય તો આપણે તો બહાર નીકળવું પણ મુશ્કેલ પડે. કેટલાય આવા કુસંગરૂપી રાહુમાં હોમાઈ ગયા છે, ખબર પણ ના પડે. સૂર્ય છે કે ચંદ્ર છે એ રાહુ એ ગળ્યા થકા દેખાતા હોય ત્યારે એની પાસે પોતે તો પ્રકાશ હોય, એને જ લાગે હું પ્રકાશિત છું, પણ જગત શું કે અત્યારે ચંદ્ર છે ગ્રહણ થઈ ગયું છે ગ્રહણ. એમ ઘણીક વખત મોહમાં વ્યક્તિને લાગે કે હું ભગત રહ્યો છું પણ ગ્રહણ થઈ ગયું હોય, મને મોહમાં એમ લાગે કે હું સંત રહ્યો છું પણ ગ્રહણ થઈ ગયું હોય. કારણ એટલું જ છે રાહુનો સંગ. રાહુનો સંગ કે તા કુસંગનો સંગ એ ન થાય એની તકેદારી શ્રીજી મહારાજ આપણને પ્રથમના 18માં આપે છે. બહુ સરસ મહારાજ વાત કરે છે. મહારાજ એમ કે છે આ જીવ છે તે જેવી સોબત કરે છે એવું એનું અંતકરણ થાય છે. જીવ કોઈ પણ જીવ જેવી સોબત કરે એવું એનું અંતકરણ થઈ જાય. તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યાએ પણ સુંદર 7 માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તખતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્ર પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય. શ્રીજી મહારાજ કેટલી મોટી ભૂમિકા બાંધે છે. 7 માળની હવેલી, ત્યાંથી શ્રીજી મહારાજે આખું રજોગુણાત્મક વર્ણન ચાલુ કર્યું કે આવું હોય આવું હોય આવું હોય. અને દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતકરણ, જે જન એટલે ધર્મનિષ્ઠ ભગવાનનો ભગત જઈને ત્યાં બેઠો હોય, તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે. બીજી જ જાતનું થઈ જાય અંતકરણ, કારણ કે એની શક્તિ નથી, એની તાકાત નથી. પંચાળાના જીનાભાઈ જેવા હોય કેટલાક, જુનાગઢના દરબારમાં ગયા ને આ વેશ્યાઓ બધી નાચતી હતી તો પણ આંખ બંધ કરીને માળા ફેરવી શકે, એ તો કેવડો મોટો કેટલો સમાગમ કર્યો હોય ને અક્ષરધામનો મુક્ત હોય ત્યારે એનું હમુર્યું હોય. બાકી જાજાનું તો બગડ્યા વિના રે નહીં. અમને ઘણી વખત સમાચાર મળે ને ઘણા ભગવાનના ભક્તો હોય ને તે સત્સંગમાંય બહુ નાચે અને લગ્નની અંદર ગયા હોય ને લગ્નના ગીત વાગતા હોય ને
તો ત્યાંય પાછા એવા જ ના છે, અહીં પ્રભુમાં પાગલ બનો, હરિમાં હેત કરો, ગુરુજીને સંતો ભેગા ખરેખરા એવા નાચતા હોય લાગે કે ભગવાનના ભક્તો દેહ ભાન ભૂલી ગયા છે અને આત્મસત્તા રૂપ થઈ ગયા છે. પણ એ જ ભગત જો પાછો લગ્નની પાર્ટી હોય ને ત્યાં લગ્નના ગીત વાગતા હોય ને પગ ડોલવા માંડે ને માથું ડોલવા માંડે ને ન્યાય દેહભાન ભૂલી જાય, તો અહીં તો આત્મસત્તારૂપની ડિગ્રી આપી દઈએ પણ ત્યાં કઈ અભાઈ, ત્યાં વિષય સત્તારૂપ થઈ ગયા, ત્યાં રજોગુણ સત્તારૂપ થઈ ગયા અને એને કરીને આપણે ત્યાં નાચવા લાગ્યા. રસિક ભક્ત એ મહારાજ કે ખોટો છે, પ્રથમના 26માં મહારાજ કેવો રસિક ભક્ત ખોટો છે. આપણને ભગવાનમાં જેવો રસ જણાય, આપણને ભગવાનના ભજનમાં રસ જણાય, ભગવાનના સંતો ભક્તોમાં રસ જણાય, જગતમાં ના જણાય. આપણા અક્ષર નિવાસી મામા જ્યારે પોતાના સગા પુત્રના રિકી ભગતના લગ્ન હતા અને એને અહીંથી જવાનું હતું ત્યારે આ ગલ્લા પેટી આ મંદિરની પડી છે ને એની પાસે ઊભા ઊભા રડતા હતા. રડતા હતા, કેમ રડો છો મામા? એવું પૂછ્યું સંતોએ ત્યારે કીધું, મને આ લગ્નમાં ક્યાંય જવામાં રસ નથી, જવું પડે છે, જવું પડે છે, ક્યાંય રસ નથી રહ્યો. એક વર્ષમાં પછી ધામમાં ગયા, પણ એને રસ ઉડી ગયો હતો. એને રસ ઉડી ગયો એટલે જ ભગવાન એને વહેલા પસંદ કર્યા. આપણને જો પસંદ નથી કર્યા તો સમજવાનું કે હજુ થોડોક રસ ભલે ઉડી ગયો હોય તોય પણ આપણે સમજવાનું કે રસ એટલે આવે તો નહીં, ઉડી ગયો હોય તો આવે નહીં. આપણી જરૂર હોય કે જો ના જરૂર છે, અહીં શ્રોતા કોણ પછી દાદા? રસ તો ઉડી ગયો તમને દાદાઓને, તો નહીં તો અહીં રહી કોણ કે જો રસવાળા બધા કોઈ આવી શકે છે. પણ એવું જો આપણે સતત સાવધાની રાખીએ કે ના, કદાચ મહારાજ કે અંધવિશ્વાસ રહે છે. મહારાજે 5 અનુસંધાન જે અંત્યના 30માં ગણાવ્યા એમાં એક અનુસંધાન એવું ગણાવ્યું, સદાય અંધવિશ્વાસ રહે છે કે આવું કેમ, વિષયની આસક્તિ ટળી ગઈ છે તો પણ વિષય ભોગવાય છે કેમ? એટલે કદાચ રખે ને એમાં આસક્તિ ન રહી ગઈ હોય. આમ મહારાજ કે સતત તપાસતા રહીએ છે. શ્રીજી મહારાજે જે આપણને આપણા આત્મા ઉપર સંશોધન કરવાની જે ટ્રીકો આપી છે ને એટલી ગજબની આપી છે, ગજબની આપી છે. શ્રીજી મહારાજ જેવા કોઈ ભગવાન નહીં એટલે એના ઐશ્વર્ય પ્રતાપ તો ઠીક, શ્રીજી મહારાજનો જે ઉપદેશ છે એ ઉપદેશને સામાન્ય જેવો જીવ હોય ને, જેની પાસે ઓછામાં ઓછી બુદ્ધિ હોય ને અને વિચાર શક્તિ ઓછામાં ઓછી હોય, પણ શ્રીજી મહારાજનો ઉપદેશ એટલો સચોટ છે કે આપણા આખા જીવનું સંશોધન કરીને રિપોર્ટ કાઢી નાખે. એટલું નહીં, એમાં પાછું કઈ જગ્યાએ ખામી કેવી રીતે ભાંગવી એના ઉપાયો પણ મળી જાય. એટલું સરસ મહારાજે આપણને વચનામૃત આપ્યું છે. વચનામૃતને બહુ દિલથી વાંચીએ, બહુ જીવથી વાંચીએ, એને પોતાના આત્માના કલ્યાણ માટે વાંચીએ. મારી ખોડખાપનામાં કઈ જગ્યાએ છે, કેવી રીતે હું ટાળું, એનો વિચાર કરીને વાંચીએ. મહારાજ કહે છે, ગમે એવો ભગત હોય પણ જો આવા આવી સભામાં જઈને બેસે તો એનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે અને તૃણની ઝૂંપડી હોય, તૃણની ઝૂંપડી હોય તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહવર્તમાન ભગવત વાર્તા થતી હોય એ સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતનું થઈ જાય છે, જે આપણા અનુભવની વાત છે. આપણે કથા સાંભળતા હોઈએ, ભજન કરતા હોઈએ, મંદિરમાં હોઈએ, ઉત્સવ સમયમાં હોઈએ, સંતોના સંગમાં હોઈએ ત્યારે અંતકરણ જુદું થઈ જાય છે અને જ્યારે એ સંઘથી દૂર જઈએ, આ લાઈવ આરતી લાઈવ કથા એને 15 દિવસ માટે સ્ટોપ કરીએ એટલે ખબર પડી જાય કે કેવી દશા થાય છે. કેટલા ભગવાનના ભક્તો કહી જાય છે કે 15 દિવસ જો બહાર જવાનું થયું હોય, અરે ત્યાં સુધી કહે છે કંઈથી ભારત જવાનું થયું હોય છે ને, તો ભારતમાં તો કેટલા બધા સત્સંગના કેન્દ્રો છે, ત્યાં તો કેટલા બધા મંદિરો છે, છતાં પણ એક વાત નક્કી છે, કથા વાર્તા. હવે ભારત ગયા એટલે ત્યાં કથા નથી એવો કહેવાનો અર્થ મારે નથી, ત્યાં તો ઢગલો સંતો છે, કેમ કથા નથી, પરંતુ અહીંથી ભારત જાય એટલે વ્યવહારો જેટલા હોય, આ લગ્ન આ લગ્ન આ લગ્ન 15 દિવસમાં દોડા દોડી એટલી હોય, ના કથા સાંભળવાનો ટાઈમ મળે, ના મંદિરે જવાનો ટાઈમ મળે, કદાચ મંદિરે ગયા હોય તો ના સંતો પાસે પલાઠી વાળીને બેસવાનો ટાઈમ મળે, એના કારણે 15-20 દિવસ ભારત જઈને આવે છે ને, તો ઘણા ભક્તો અહીં આવીને એમ કહે છે કે હવે 20 દિવસ પાછું બધું રિનોવેટ કરવું પડશે, કારણ કે ત્યાં વ્યવહારમાં અવરાઈ ગયા હતા, એટલે પછી રોજ ત્યાં રહેતા હોય ને રોજ સમાગમ કરે અને એટલા ના અટવાય તો વાંધો ના આવે. પણ મારો કહેવાનો અર્થ એ છે
કે થોડીક વાર માટે પણ જો સત્સંગ છૂટે છે, થોડાક દિવસ માટે પણ જો સારા સંતો ભક્તોનો યોગ કોઈ પણ કારણસર છૂટે છે, તો ચોક્કસ એની અસર જીવ ઉપર થાય છે, એ આપણને પોતાને અનુભવાય છે. માટે બને એટલો ભગવાનના સત્પુરુષોનો, સંતો ભક્તોનો સંગ, શાસ્ત્રોનો સંગ, વાંચન, ચિંતન, મનન, એ આપણે કરવાનો અભ્યાસ સતત રાખો. મહારાજે કહ્યું, ત્રણની ઝૂંપડી હોય, પરમહંસની સભા બેઠી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહ વર્તમાનની વાતો થતી હોય, એ સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતનું થઈ જાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય તેને જો વિચારોને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને ન સમજાય, જે કંઈક વિવેકી હોય, કંઈક ભગવાનનો આશ્રિત હોય તેને આ વાર્તા તુરંત સમજ્યામાં આવે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં, અને સત્સંગ થયા મોર ગમે એવો કુપાત્ર હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો બાઈ કે ભાઈ જે હોય એને સત્સંગ બહાર કાઢી મેળવો, જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જે આંગળીને સર્પે કરડી હોય, કીડિયાળનો રોગ થયો હોય, તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો પંડે કુશળ રહે, તેનો લોભ કરે તો જાજો બગાડ થાય. માટે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો, આવું મહારાજે પ્રથમના 18મા વચનામાં કીધું છે. જે નિષ્કુળન સ્વામી અહીં પદ 42માં કીધું છે એની એ જ વાત સ્વામીએ કીધી. સ્વામીએ કીધું, એવા જન જીવતા જરૂર મુવા છે, માની લેજો રે દેખી દુર્ગંધને રે જો દૂર, આબળ છેટ એ તો છે જોરે. મડદાને અડે ને તો આભળ છેટ લાગે, એટલે કે અડીને નાવું પડે, એનાથી દૂર રહીએ એટલું સારું, એની નજીક જઈએ તો દુઃખ થાય થાય ને થાય જ. વૃત્રાસુરનો જ્યારે વધ થયો ત્યારે એના આશરે રહેલા કાલેય નામના દૈત્યો હતા. એ દૈત્યોથી ત્રાસીને દેવો જે હતા ને એ બધા સમુદ્રની અંદર પેઠા, અને એ લોકોએ એવું વિચાર્યું કે વિદ્યાને તપથી યુક્ત ઋષિઓને નાશ કરશું તો જગતનો નાશ થશે, એમ વિચારીને કાલેય નામના જે દૈત્યો હતા ને એ બધા ઋષિઓને ખાઈ જતા હતા. એ દૈત્યો સમુદ્રમાં રહેતા હતા, રહેવાનો એનો આશરો હતો સમુદ્ર, એટલે દેવો એનો નાશ નહોતા કરી શકતા. પછી દેવોએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, એટલે વિષ્ણુએ કહ્યું કે દૈત્યો તો બધા સમુદ્રમાં છે, એ લોકો સમુદ્રમાં ગરી જાય એટલે દેવો એમની સામે લડી ન શકે. એટલે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી, હવે સમુદ્રનો લય થયા વિના કોઈ રીતે દૈત્યોનો નાશ ના થાય, પાણી તો બધું ખાલી કરવું પડે ને તો જ ક્યાં છુપાયા છે એ દેખાય. એટલે અગત્ય મુનિને સમુદ્રને પી જવા માટે એ સમર્થ હતા, એટલે દેવોએ અગત્યની પ્રાર્થના કરી કે તમે વિંધ્યાચળનો વધતો અટકાવ્યો તો પછી સમુદ્રનું પાન કરવા પણ તમે સમર્થ છો, એટલે સમુદ્રનું પાન પરોપકારાર્થે કરો, અમે કાલે દૈત્યોને મારીએ. અગત્ય મુનિએ ઋષિઓનું દુઃખ જોઈને સમુદ્રનું પાન કર્યું, પછી દેવોએ કાલે દૈત્યોનો નાશ કર્યો. પણ દૈત્યોને આશ્રય આપ્યો તો જે સમુદ્ર ક્યારેય પણ ખૂટતો નથી, કોઈ દી ખૂટે, ગમે એટલો દુષ્કાળ પડે પણ સમુદ્રનું પાણી સુકાય, સમુદ્રમાં તો પાણી હોય જ, એવો સમુદ્રને દરિયો પણ સુકાઈ ગયો. સમુદ્રને એમ હતું કે હું સર્વથી બળવાન છું, મને કોઈ પણ ક્યારેય મારી અંદર કોઈ હસ્તક્ષેપ કરે નહીં, મારી સત્તા સદાય રહે, હું સદાય ભરેલો રહું, હું સર્વથી મોટો છું, હું સર્વને ગળી જયો છું, શ્રીમંત છું, કારણ કે ખજાનો એની પાસે છે, મારી પાસે જેટલા રત્નો છે એટલા રત્નો કોઈની પાસે નથી, હું અપાર છું, મારો કોર પાયલ પાર લઈ શકે એમ નથી, આવું બધું એની પાસે હતું. પરંતુ કાલે નામના દૈત્યોને જો આશરો આપ્યો તો એને પણ સુકાઈ જવું
પડ્યું, કહેતા એને ખાલી થઈ જવું પડ્યું, એને અભિમાન હશે કે એના ગુણ હશે એ બધાય નષ્ટ થઈ ગયા. દુર્જનનો સંગ આવો છે. માટે નિષ્કુળાન સ્વામી કે દેખી દુર્ગંધ ને રે જો દૂર આબડ છેટ એ તો છે જો રે. દુર્જનનો સંગ આપણને દુર્ગંધ લાગવો જોઈએ. દુર્ગંધ જેવી રીતે કોઈ ખરાબ વાસ આવતી હોય તો આપણને ત્યાં જવું ગમતું નથી. ક્યાંક ગટર ઉભરાની હોય તો ત્યાં આપણને બેહવું ગમે, ઊભું રહેવું ગમે, એની બાજુમાં બેસીને જમવું ગમે આપણને, એની બાજુમાં આપણને પથારી કરવી ગમે ન ગમે. ગટરની ગંધ જ એટલી આવે કે આપણને ત્યાં ગમે જ નહીં, એમ આપણા જીવનો ઢાળો એવો થઈ જવો જોઈએ. આપણને કથા વાર્તા ભજન ભક્તિ રૂડા સંતો ભક્તોનો સંગ મોટા પુરુષની અનુવૃત્તિમાં રહીને જીવન જીવવાનું તાન, એ સિવાય બીજું કાંઈ ગમે જ નહીં. હલકી વાત ન ગમે, હલકું સાંભળવું ન ગમે, ખોટી ઠઠ્ઠા મસ્કરીઓને હાંસી ન ગમે, શાસ્ત્રના વાંચન ચિંતનને ભજન સિવાયના બીજા રસ ન જાગે, જે કાંઈ આપણું થાય એ સત્સંગ પરાયણ હોય એવું જ આપણને ગમે, ભગવાનના પ્રસાદ સિવાયનો પ્રસાદ ન ગમે, જગતના કોઈ વાતો આપણને ન ગમે, જગતના જોક ન ગમે, જગતના ફિલ્મ ન ગમે, એવા આપણા જીવનો ઢાળો જ્યારે થાય એમાંથી આપણને ગંધ આવે, લક ચોરાસીની ગંધ આવે, માના ગર્ભવાસની ગંધ આવે કે આપણે લક ચોરાસીમાં ભેળવશે, ભૂત યોનિની ગંધ આવે કે આપણને ભૂત યોનિને પમાડી દેશે આ વિષયો, તો નરક ચોરાસીની ગંધ આવે એવી ગંધ આવે, ત્યારે એમાં એવા વ્યક્તિનો સંગ ના થાય, એવા ક્રિયાનો સંગ ના થાય, એવા સ્થાનનો સંગ ન થાય. કાઢ્યા વિના નહીં સુજે કામ સુત કહે સીધ રાખો રે, બાળી જાડી ટાળો એનું ઠામ વાની વે તે જડે નાખો રે. સ્વામી કે કાઢ્યા વિના તમને કામ જ નહીં હું જે મળદું ઘરમાં પડ્યું હોય શું કામ થાય કહો. જ્યાં સુધી એને કાઢો નહીં ત્યાં સુધી સૂતક લાગે, જે આવ્યો એને સૂતક, જે અડે એને તારા સૂતક, ને બધા સૂતકો લાગ્યા કરે. એના કરતાં સ્વામી કે એવો કુસંગ હોય ને બાળી જાડી ટાળો એનું ઠામ, બાળી નાખો ટાળી નાખો અને એની રાખ હોય ને વાની એટલે રાખ એને પાણીમાં પધરાવી દો કે ફરી ઉડીને ઘર સુધી કે આપણા આત્મા સુધી આવે નહીં. કહેતા કુસંગી વ્યક્તિ, કુસંગની જે ક્રિયા, આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ કુસંગ જેવા જ છે, એની અંદર પણ રહેલો કુસંગ છે, એને સ્વામી કે ભગવાનને ભગવાનના મોટા પુરુષોની વાતોથી મનન ચિંતન કરીને એને બાળીને રાખ કરી નાખી દો. જે દિવસે આ સત્સંગ નહોતો ત્યારનો જે જે કુસંગનો પાસ લાગ્યો છે એ બધાની રાખ કરીને એને નાખી દો. ગણું રાખતા એ ઘરમાં સુની કે સડી જાશે રે, મળદું પડ્યું હોય ને અને એને તમે થોડા દિવસ રહેવા દો તો હોજો આવી જાય, ફૂલી જાય, સૂની સૂની કે સડી જશે રે. એક તો સૌથી પહેલાં શરીર ફૂલી જાય, પાણી ભરાઈ જાય આખામાં, અને બહુ વધારે રાખો તો સડી જશે રે. કુસંગ એવો છે. એ પછી વ્યક્તિ દ્વારા આવેલો હોય તો વ્યક્તિ દ્વારા, કોઈ આપણી પોતાની ક્રિયા દ્વારા આવેલો હોય તો ક્રિયા દ્વારા, કોઈ આપણા સાધન દ્વારા આવેલો હોય તો સાધન દ્વારા, પણ એ બધો જ કુસંગ સ્વામી કહે છે કા ફૂલી જશે અને ક્યાંક ગંધાઈ જશે, એવું થશે, સડી જશે અને પછી એમાં મોટા જીવડા પડશે તો આપણને ખાશે. માટે સ્વામી કે એનાથી દૂર જ રહેવું. કાઢો વેળ મકર જો કાંઈ ઘણું રાખે ગંધ થશે, કાઢો કાઢો હવે એને રાખશો નહીં, એમ આપણે પણ સ્વામીના વચનથી એટલા સુરવીર બનવાનો પ્રયત્ન કરીએ. આપણામાં રહેલો જે કુસંગ છે અંદરનો એને આપણે કાઢવા માટેના પ્રયત્નમાં રોજ મંડ્યા રહીએ, ભગવાન ભગવાનના મોટા પુરુષને સંતો ભક્તોના બળે, આપણા બળે નહીં, બાકી આપણું માથું ઉલાડ નાખે એવા છે, પણ ભગવાનને ભગવાનના સંતો ભક્તોના બળે જો લડી લઈએ તો ચોક્કસ પાર પડી જઈએ. આ બધી ગંધને સ્વામી કે કાઢો, અંદરનોય કાઢો બહારનોય કાઢો અને સત્સંગનોય કાઢો, ત્રણ જગ્યાએ દુર્ગંધ આવી જોઈએ. એક અંદરનો કુસંગ છે, એ જ્યારે આપણા અંતઃકરણમાં એવા વિકલ્પો વર્તે ને ત્યારે આપણને ઉપર દાજ થવી જોઈએ કે હું ભગવાનનો ભક્ત સંત અને મને આવું ક્યાંથી, જેમ વ્યાપકાનંદ સ્વામીને દાજ થઈ એમ દાજ થવી જોઈએ. ભગવાનના ભક્તને દાજ થાય, કોઈ પણ વિચાર આવે, જોગીદાસ ખુમાનને દાજ થઈ, ખોટો વિચાર આવ્યો તો એમ આપણને દાજ થવી જોઈએ. એક બારવટિયાને દાજ થાય, આપણને દાજ થાય, દાજ થઈ એટલે એ પછી ડબાશે. સામેના કોઈ વ્યક્તિ તરફથી આવે ત્યાં પણ દાજ થવી જોઈએ, અને સત્સંગની અંદર ક્યાંકથી આવે
તો પણ દાજ થવી જોઈએ. ત્રણેય પ્રકારના કુસંગોમાં આપણને દુર્ગંધ આવી જોઈએ. કેડે કરવી નહીં તેની કાન, ખર ખરો ખોટો ખોડી રે. એની પાછળ કોઈ રોક અકળને પસ્તાવો કરવો નહીં. દુર્જનનો તો સંગ છૂટ્યો તો સમજવાનું ભગવાનની મારી પર બહુ મોટી કૃપા કે હું આમાંથી છૂટ્યો. એ કોઈ પણ વસ્તુ હોય, પછી એ વસ્તુ માની લો કોઈ વ્યક્તિ છે, કોઈ સાધન છે, કોઈ ક્રિયા છે, આપણને કોઈક એવી ક્રિયા મળી છે ને એના કારણે, કોઈ આપણને એવી સેવા મળી છે ને એના કારણે, કોઈ આપણને એવું સાધન મળ્યું છે ને એના કારણે આપણે કુસંગમાં જઈએ છીએ ને આપણી પાસેથી લઈ લેવામાં આવ્યું, અરે ભગવાનની મોટી કૃપા મારી પર કે આ જતું રહ્યું તો હવે મને કોઈ હેરાન તો નહીં કરે. એની પાછળ કોઈ ખરખરોય ના કરવો. કહે નિષ્કુળાનંદ સુજાન, કયું મેં તપાસી તોડી રે. સ્વામી કે આ બધુંય મેં તપાસીને તોડીને એટલે વિચારીને બરાબર મનન ચિંતન કરીને તમને કીધું છે સ્વામી કે આવું જે હોય એનાથી દૂર રહેજો. માટે આપણે અંદરના, બહારના અને સત્સંગના ત્રણેય કુસંગથી દૂર રહી આપણા આત્માને અક્ષરધામ એના મુક્ત સમાન એને બનાવવા માટે રાતને દિવસ મહારાજને મોટાના સાનિધ્યમાં રહીને પ્રયત્ન કરવો. એવું સ્વામી આપણને સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે આપણી કસરો એને ટાળવાની વાત અહીં બતાવે છે. પદ 42 અહીં પૂર્ણ થાય છે. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજ.